વાપીની જ્ઞાનધામ શાળાના ઓડિટોરિયમમાં રોટરી ક્લબ ઓફ વાપી તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા રાજ્યના નવનિયુક્ત મંત્રી કનુભાઈ દેસાઈ તથા રાષ્ટ્રપતિના હસ્તે પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર રજ્જુભાઈ શ્રોફનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી મંત્રી કનુભાઈ દેસાઈ તથા રજ્જુભાઈ શ્રોફને અભિનંદન પાઠવ્યા હતા. Ladies and gentlemen, I am very proud and happy for the function organized to felicitate me today along with Kanubhai Desai. People talk, they ask me my secret of Let's continue our applause, please. Bigger. Thank you, Mr. and Mrs. Rajaria. Now I would like to request Principal Mrs. Archana Joshi to rise from the dais along with Vice Principal. રોટરી ક્લબ ઓફ વાપી છેલ્લા 50 વર્ષથી વાપીમાં સેવાના અનેકવિધ કામો કરી રહ્યા છે. એમાં પરમેનન્ટ પ્રોજેક્ટ જેવા કે હોસ્પિટલ, કોલેજીસ વગેરે બન્યા છે અને એમાં બધા રોટરીનો સક્રિય રીતે ભાગ લે છે અને સાથે સાથે ઉદ્યોગપતિઓ ભાગ લે છે. તો એમાંથી રજુભાઈ શ્રોફને જે પદ્મભૂષણનો એવોર્ડ આપવામાં આવ્યો અને એના લીધે દરેક રોટેરિયનની જે ખુશી છે એ વ્યક્ત કરવા માટે રજુભાઈનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતના મંત્રીમંડળમાં મારો સમાવેશ થવાથી રોટેરિયન તરીકે એમણે મારું પણ સન્માન. આજે રજુભાઈ શ્રોફ જે ઉદ્યોગપતિ તરીકે વાપીમાં જ્યારે આવ્યા તે વખતે વાપીની પરિસ્થિતિ ખૂબ એ હતી, કશું હતું નહીં, સગવડ પણ કરી હતી નહીં. અત્યારે આ પરિસ્થિતિ પહોંચી છે તો એના માટે તમારું શું અભિપ્રાય છે? જ્યારે ગુજરાતનું મહારાષ્ટ્રથી વિભાજન થયું ત્યારથી ગુજરાતમાં ઉદ્યોગના વિકાસ માટે જીઆઈડીસીની રચના થઈ અને ત્યારથી જે જીઆઈડીસી બની શરૂઆતમાં નવો કોન્સેપ્ટ હતો, કંઈ વ્યવસ્થા નહીં હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સરકાર અને ઉદ્યોગપતિઓ પણ પોતાની રીતે વ્યવસ્થા ગોઠવતા ગયા અને આજે જે નરેન્દ્રભાઈએ 2003માં જે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું ત્યારથી ગુજરાતમાં ઉદ્યોગોનો જે વિકાસ થયો છે એના લીધે સમગ્ર ગુજરાતમાં આખા દેશમાં સૌથી વધુ ઔદ્યોગિક મૂડીરોકાણ આવ્યું છે એ નરેન્દ્રભાઈની નીતિના આધારે.